અને તેને લગતી મુખ્ય હકીકતો. સાધનાકાળનું ક્ષેત્ર કયું? પૂર્વ અને ઉત્તર ભારતનો પ્રદેશ. સાધનાકાળમાં કરેલ તપ 4167 દિવસના ઉપવાસ, જળ રહિત હતા. ઉત્કૃષ્ટ તપ કયો? 6 મહિનાનો ઉપવાસનો. અભિગ્રહો કેટલા? વિવિધ પ્રકારે કર્યા. પારણાના દિવસો કેટલા? 349 દિવસ. અધિક 12 વર્ષની સાધનામાં પ્રમાત, નિંદ્રકાળ, અંતમુહૂર્ત 2 ઘડીનો 48 મિનિટ. સાધના કયા આસને કરી? મોટાભાગે ઉભા ઉભા કાર્યરત આસને. સદમસ્થાવસ્થાના વર્ષાવર્ષ કેટલા? 12. સાધનાકાળનો વર્ષ ઈસુ સંવત પૂર્વે સંવત 569-557 વિક્રમ સંવત પૂર્વે 512-500 પૂર્વે. સાધનાકાળનું પ્રથમ વર્ષ સોમ નામના બ્રાહ્મણને વસ્ત્રદાન. ઉપસર્ગો કષ્ટો સાધનાકાળમાં કયા કયા થયા? ઉપસર્ગો દેવો મનુષ્ય તિરંચો દ્વારા થયેલ. શૂળપાણી યક્ષનો ઉપદ્રવ, ચંડકોશિક સર્પનો ગંગામાં નાવ તોફાન, ચોરાક સન્નિવેશમાં યાતના, હરિદ્ર વૃક્ષ નીચે પગ દાજી ગયા, કલંબુકા સન્નિવેશમાં ચોર સમજી યાતના, સંગમના 20 ઉપસર્ગો, ભમરાના ડંખ, લાટ પ્રદેશના ઉપસર્ગ, કટપુતનાના ઉપસર્ગ, વૈશાળીમાં બાળકો દ્વારા ત્રાસ, ગોવાળ દ્વારા કાનમાં ખીલા, આમ અનેક ઉપસર્ગો થયા. મહાવીરની પ્રતિજ્ઞાઓ: અપ્રતિકારક સ્થાનમાં રહીશ નહીં, સદા ધ્યાનસ્થ રહીશ, 6-10 અવસ્થા સુધી પ્રાય મૌન રહેવું, હાથમાં જ ભોજન કરીશ, ગૃહસ્થોને વિનય ન કરવો. ગૌશાલકનું મિલન: ગૌશાલકે શિષ્ય બનવા માટે ફરી ફરી અભ્યર્થના કરતા ભગવાનને સ્વીકાર કર્યો, પછી ગર્વ અભિમાનથી આજીવક સંપ્રદાયની સ્થાપના કરી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.